બ્રેક બાદ આપનું સ્વાગત છે અને નજર કરીશું અને મહત્વપૂર્ણ ખબરો પર. તો રાજકોટથી મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. ફરી એકવાર અહીં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે. રાજકોટમાં પ્રાથમિક તબક્કે 1500 કિટ ફાળવવામાં આવનાર છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા અહીં આ નિર્ણય લેવાયો છે અને રેપિડ ટેસ્ટ કિટથી જે કોઈ પણ શંકાસ્પદ દર્દીઓ છે તેનો ટેસ્ટ કરવામાં આવશે. આ તરફ અમદાવાદથી ખબર કે જ્યાં એસટી બસમાં જો તમે મુસાફરી કરવા જઈ રહ્યા છો તો ખાસ તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અમદાવાદમાં એસટી સ્ટેન્ડ પર 1000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 22 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહાર ગામથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અહીં થઈ રહ્યું છે, જેમાં રાણી કૃષ્ણનગર ગીતા મંદિર ખાતે પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તો રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયાની સતત ખબરો દરરોજ જોવા મળે છે. બેકાબુ બનેલ કોરોનાના સંક્રમણે આજે રેકોર્ડ બ્રેક કર્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 902 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. 608 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 42,808 પર પહોંચી ગઈ છે. કુલ મૃત્યુઆંક 2057 પર છે અને કુલ 29,806 દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તો કોરોનાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર ગુજરાતમાં સામે આવ્યા છે, જેમાં 1 કલાકમાં 37 લોકોને કોરોના થાય છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર અને સુરતની સ્થિતિ ખરાબ હોવાની તસવીરો સામે આવે છે, કારણ કે પહેલા અમદાવાદ એકમાત્ર હોટસ્પોટ હતું, પરંતુ હવે સૌરાષ્ટ્રમાં અનેક હોટસ્પોટ બની રહ્યા છે અને સુરતની સ્થિતિ પણ વણસી રહી છે.